મહારાષ્ટ્રનું રાજકારણ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. આ ઉથલપાથલમાં એક શખ્સ જેણે સૌથી વધુ ચોંકાવ્યા છે અને એ છે અજિત પવાર. દેવેન્દ્ર ફડણવીસે જે પત્રકાર પરિષદમાં રાજીનામું આપવાની વાત કરી એમાં તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવારે ભાજપ સાથે રમત રમી છે. તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેનો જવાબ અજિત પવારને પૂછો. देखिए अभी इसका जवाब अजित पवार दे सकते. तो बीजी तरफ शिवसेना नेता संजय राउते बुधवारे पत्रकारों साथे वाचीत मा कह्यू अजित पवार राजीनामु आपशे अने एनसीपी मा परत फरशे एम कहतो त्यारे लोको मारी उपर हसता आजे हूँ तेमनी उपर हसू छू. अजित पवार जे राष्ट्रवादी कांग्रेस पार्टी એનસીપી ના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે. અજિત પવાર તેમના સમર્થકોમાં દાદાના નામથી લોકપ્રિય છે. મહારાષ્ટ્રના રાજકારણને સમજવા માટે સૌથી પહેલા શુક્રવારની ઘટનાઓ પર નજર કરીએ. મુંબઈમાં શુક્રવારની રાતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બેઠક થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે 2 કલાક ચાલેલી બેઠક બાદ સૌથી પહેલા એનસીપી પ્રમુખ શરદ પવાર બહાર આવ્યા. પવારે બહાર આવીને કહ્યું કે ત્રણેય પાર્ટીઓએ સર્વસહમતિથી નક્કી કર્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ. એનસીપીએ ઉપમુખ્યમંત્રી તરીકે અજિત પવારનું નામ આગળ કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા. અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ તો લીધા, પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નહીં પણ દેવેન્દ્ર ફડણવીસ બન્યા. શનિવારની સવારે અખબારોમાં હેડલાઇન હતી કે ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવશે, પરંતુ થોડી વાર દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેતા દેખાયા અને અજિત પવારે પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. આ થતાં જ શરદ પવાર પર સવાલ ઉઠ્યા. તેમણે કેટલાક કલાક અગાઉ કહ્યું હતું કે ત્રણેય પાર્ટીઓની સહમતિથી નક્કી કરાયું છે કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ. આ અકલ્પનીય અને નાટકીય ઘટનાક્રમ વચ્ચે શરદ પવારે ટ્વીટ કર્યું, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપને આપેલું સમર્થન તેમનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. અમે સત્તાવાર રીતે કહીએ છીએ કે તેમના નિર્ણયનું સમર્થન નથી કરતા. ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અજિત પવારે પત્રકારોને કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ ઘણા દિવસો વીતી ગયા હતા અને સરકાર ન બનતા લોકોને સમસ્યા થતી હતી. તેમણે કહ્યું રાજ્યમાં ઘણી સમસ્યા છે, ખાસ કરીને ખેડૂતોની. જો મળીને સરકાર બને તો મહારાષ્ટ્ર માટે સારું રહેશે. શપથ લેતા ખેડૂતોની સમસ્યાને યાદ કરનારા અજિત પવારને વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુકાળ અને પાણીની સમસ્યા અંગે પૂછતા તેઓએ જાહેરમાં કહ્યું હતું કે જો ડેમમાં પાણી ન હોય તો શું અમે ત્યાં જઈને પેશાબ કરીએ. આ વાત અજિત પવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોની ભૂખ હડતાલ વખતે કહી હતી. તેમણે કહ્યું હતું કે જો ડેમમાં પાણી નથી તો પાણી કેવી રીતે છોડી શકાય, શું અમે ત્યાં જઈને પેશાબ કરીએ. જો પીવાનું પાણી ન હોય તો પેશાબ પણ કેવી રીતે આવે. એટલું જ નહીં, ગામોમાં વીજ કાપની સમસ્યા પર અજિત પવારે કહ્યું હતું કે હું જોઈ રહ્યું છું અહીં રાતમાં વીજળી નથી હોતી ત્યારે વધુ બાળકો પેદા થવા લાગે છે, લોકો પાસે અન્ય કોઈ કામ બચ્યું નથી. મહારાષ્ટ્ર જ્યારે દુકાળની ભયંકર મારથી જૂજી રહ્યું હતું ત્યારે અજિત પવારે આ વાત કહી હતી. જો કે બાદમાં તેમના નિવેદનોની ટીકા થતાં તેમણે માફી પણ માંગી હતી અને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. અજિત પવાર એનસીપી પ્રમુખ શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે. 60 વર્ષીય અજિત પવાર મહારાષ્ટ્રના બારામતીના ધારાસભ્ય છે અને તેમનું નામ કૌભાંડો સાથે જોડાતું આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક સંબંધિત 25,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. આ મની લોન્ડરિંગ સંબંધિત કૌભાંડ છે. પ્રવર્તન નિદેશાલયે ચૂંટણી પહેલા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ કથિત કૌભાંડ બાબતે અજિત પવાર વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જ્યારે અજિત પવાર પહેલી વખત ઉપમુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમના પર સિંચાઈ કૌભાંડના આરોપ મૂકવામાં આવ્યા હતા. કહેવાય છે કે અજિત પવાર પ્રવર્તન નિદેશાલયની તપાસ અને જેલ જવાથી બચવા માંગતા હતા, એટલે તેમણે ભાજપના પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો. જો કે તેઓ ઉપમુખ્યમંત્રી બન્યા બાદમાં 9 કેસમાં તેમના વિરુદ્ધ કંઈ ખોટું ન મળ્યા હોવાના સમાચાર પણ મીડિયા અહેવાલોમાં વહેતા થયા હતા, જેને બાદમાં જવાબદાર અધિકારીએ નકારી કાઢ્યા હતા. વરિષ્ઠ પત્રકાર શિવમ વીજ કહે છે, જો તેઓ એનસીપીને તોડવામાં સફળ થઈ ગયા હોત તો તેમનો પ્રયત્ન શરદ પવારનો ઉત્તરાધિકારી બનવાનો હોત. તેઓ મહારાષ્ટ્રમાં સુપ્રિયા સુલેની વિરુદ્ધ મુખ્ય મરાઠા નેતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વીજ પ્રમાણે અજિત પવારની છબી એક ભ્રષ્ટ બાહુબલી નેતાની છે.
તેઓ મહારાષ્ટ્રમાં એવા જ નેતા છે જેવા ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવ છે. તેઓ પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ માને છે કે અજિત પવાર વિધાનસભા ચૂંટણીથી જ એનસીપીને તોડવાના પ્રયત્નમાં લાગેલા હતા. કહેવાય છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને તેમના પુત્રી સુપ્રિયા સુલે વચ્ચે અણબનાવ છે, કારણ કે શરદ પવાર પછી બંને એનસીપીની સત્તા મેળવવા માંગે છે. અજિત પવારે શપથ લીધા છે એવા સમાચાર મળતાની સાથે સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે અજિત પવારે વિદ્રોહ કર્યો છે. તેમણે પોતાના વોટ્સએપમાં લખ્યું, પાર્ટી અને પરિવારનું વિભાજન. સુપ્રિયા સુલેએ કહ્યું, તમે જીવનમાં કોના પર ભરોસો કરો છો? જીવનમાં ક્યારેય દગો થયો હોય એવું નથી લાગ્યું. બચાવ કર્યો અને તેમને પ્રેમ પણ કર્યો, જુઓ બદલામાં મને શું મળ્યું. હાલ શરદ પવારે અજિત પવાર વિરુદ્ધ પગલાં લેતા તેમને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને ધારાસભ્ય દળ અંગેના સમગ્ર નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.